અમારું ગરીબ ફ્રીઝ તમે જોઈ લો ગાઈઝ, બહુ જ નાનું ફ્રીઝ છે. અમારે ફ્રીઝ નવું લાવવાની જરૂર છે, સામાન સમા તો બિલકુલ નથી. પનીર નહીં, ચીઝ પરાઠા બને. આજે મેડમની ડાયટિંગ ચાલે છે, રાત્રે કેટલા વાગે ખોરાક, શું કરું ગાઈઝ, ભૂખ લાગી છે મને. ચીઝ પરાઠા ખાઈએ, ચાલો મમ્મા મનાવ. એક મિનિટ સાંભળ સાંભળ. હું જમવા બેઠી છું રાગીની રોટલી અને પનીરનું શાક બનાવ્યું છે. આજે મમ્મીએ છાશ આવે છે, પછી કરીએ. ક્યારે બનાવીશ? મમ્મી કે જે મોમોસ બનાવ, મોમોસ ચેલેન્જ કરો. હાય ગાઈઝ, તો મેં જમી લીધું છે અને આજે સાંજે અમે લોકો પાણીપુરી ચેલેન્જ કરવાના છીએ. મારી અને નિશાની એક ફ્રેન્ડ છે, માધવી, એ ઘરે આવવાની છે. તો પાણીપુરી ચેલેન્જ કરવાના છીએ. ગઈકાલ સાંજે અમે લોકો બહાર ગયા હતા તો લઈને આવ્યા છીએ પકોડી અને મસાલો અને પાણી. અત્યારે બનાવીને બહાર જઈશું, કેમકે મારે નિશાને કામ છે થોડું, તો બહાર નીકળીશું તો એ બનાવીને જઈશું. એટલે સુધી ફ્રીઝમાં મસ્ત ઠંડુ પાણી થઈ જાય અને સાંજે અમે લોકો મસ્ત ચેલેન્જ કરી શકીએ. અને માધવી, મારી અને નિશાની ફ્રેન્ડ છે, એ ઘરે આવવાની છે. એ હમણાં હમણાં નેલ્સ શીખી છે તો એની પાસે નેલ્સ કરાવવાના છે આજે. અને બસ અત્યારે થોડું કામ છે તો હું અને નિશા બંને બહાર જવા માટે નીકળીશું. તો એની પહેલાં પાણી બનાવતા જઈએ સાંજે, કદાચ ઇનકે સવારે લોકોને મોડું થાય તો પાણી ફ્રીઝમાં ઠંડુ થઈને મસ્ત રેડી હોય. તો ચલો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી દઈએ. બાજરીમાં નાખવા લાયા છે. પકોડીની તૈયારી થઈ રહી છે. પાણીની અંદર નાખી છે કોથમીર, પુદીનો અને મરચાં લસણ. બધું ધોઈને પછી મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દઈશું. હાય ગાઈઝ, તો આમાં તમે જોઈ શકો છો કોથમીર, પુદીનો અને મરચાંની પેસ્ટ કરી દીધી છે. હવે આમ આપણે એને છાની લઈશું. હાય ગાઈઝ, જે આ મસાલો વધ્યો છે આને આપણે સાંજે જે પાણીપુરીનો મસાલો બનાવીએ એની અંદર સ્પાઈસી કરવા માટે એડ કરીશું. પિંક સોલ્ટ, શેકેલું જીરા પાવડર, થોડું આપણે એડ કરીશું નોર્મલ મીઠું. હવે આપણે એડ કરીશું ચાટ મસાલો અને આમચૂર પાવડર, જે નથી અમે લોકો હમણાં બહાર જઈશું તો લઈને આવીશું અને પછી સાંજે આવીને એડ કરી દઈશું. એટલે આપણું પાણી એકદમ મસ્ત રેડી છે. હાય ગાઈઝ, તો આપણું પાણીપુરીનું પાણી એકદમ રેડી છે. એની અંદર ખાલી આમચૂર પાવડર નથી એડ કર્યો, એ હમણાં અમે લોકો બહાર જઈશું તો લઈને આવીશું અને એડ કરી દઈશું. એટલે થોડી હલકી ખટાશ આવે તો સારું લાગે. અને હવે મારો ટેસ્ટિંગ ટાઈમ આવી ગયો છે. હું ખાલી પાણીપુરીમાં પાણી લઈને ટેસ્ટ કરીને કહું કે પાણી કેવું છે. પાણી સારું છે, મેં સ્પૂનથી ફ્રાય કર્યું, મસ્ત બન્યું છે. પણ આમાં ટ્રાય કરીને જોઉં. સ્પાઈસી છે, હજુ મસાલામાં મરચું ઓછું નાખીશું એટલે વધારે સ્પાઈસી થશે, એટલે મજા આવશે. આજે ચેલેન્જમાં મજા આવવાની છે, એકદમ સ્પાઈસી પાણીપુરી કરવાની છે. અને એક મિનિટમાં કાં તો બે મિનિટમાં 30 પીસ ખાવાના છે. હાય ગાઈઝ, તમે બહાર આવ્યા છીએ, તમે જોઈ શકો છો સાંજ પડી ગઈ છે અને ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે. સામે ગાડી સુધી જવામાં 1 2
છું, આખી પલળી ગઈ છું 5-7 સેકન્ડની અંદર. બહારની હાલત બહુ જ ખરાબ છે. હવે ગાડી યુટર મારીને નિશાને બેસાડીએ આપણે અંદર. હાય ગાઈઝ, બહાર સખત વરસાદ આવી ગયો છે અને થોડી વારમાં અડધો કલાકના વરસાદમાં બહુ બધું પાણી ભરાઈ ગયું છે. અમે લોકો અત્યારે છીએ 16 સેન્સિટી રોડ. ગાઈઝ, તો અમે લોકો થોડા કામથી બહાર ગયા હતા, ઘરે આવી ગયા છીએ. સખત બહાર સખત એટલે સખત વરસાદ ચાલુ છે અને બસ ઘરે પહોંચ્યા છીએ એટલે નીચે બેઝમેન્ટમાં છીએ. ફટાફટ ઘરે જઈ ચેન્જ વેન્જ કરીએ અને અમારે લોકોને કરવાનું હતું પાણીપુરી ચેલેન્જ, પણ દાવપાણી.com. તો ગાઈઝ ફોન આવી ગયો હતો મમ્મીનો, જે અમારી ફ્રેન્ડ આવવાની હતી ચેલેન્જ કરવા માટે, તેને માધવી, એ વરસાદના કારણે નથી આવી શકવાની. કદાચ એને કીધું બંધ રહેશે તો વાઈસ પણ નહીં આવી શકે, એમ કે અમે લોકો ગાડીમાં આવતા અમારી હાલત ખરાબ થઈ ગઈ છે, એટલું પાણી ભરાઈ ગયું છે બધી જગ્યાએ. ચલો કંઈ નહીં, ઘરે પહોંચીએ ઉપર, ચેન્જ વેન્જ કરીને પછી મળું. હવે ફટાફટ મસાલો બનાવીએ. તમને બધાને આવડતું હશે પણ હું તમને બતાવીશ કે હું કેવી રીતે મસાલો બનાવું છું. આ મમ્મીએ આલુ બોઇલ કરીને રાખેલા છે બહુ વધારે ક્વોન્ટિટીમાં, એટલા માટે છે કે ખાવાવાળા લોકો બહુ વધારે છે. આ જે આપણે પાણી બનાવ્યું હતું એની જે પેસ્ટ બચી છે એ આની અંદર એડ કરવાની છે. બધું એડ કરી દઉં પછી છેલ્લે મિક્સ કરીશું. આ છે ચાટ મસાલો, ચાટ મસાલો. આ છે પાણીપુરી મસાલો અને આ છે નોર્મલ નમક. આ છે પિંક સોલ્ટ. હું આથી મેશ કરી દઈશ પછી. અને આ છે શેકેલા જીરાનો પાવડર. જે વધારે નાખવાનો છે એનો ટેસ્ટ સારો આવશે. આમાં લાલ મરચું નથી નાખવાની, ઘણા બધા લોકો નાખતા હોય છે પણ મને નથી ગમતું. આની અંદર આપણે પહેલાં ટેસ્ટ કરી લઈએ, એના પછી લીલા મરચાંને એકદમ ઝીણા 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 કાપીને અંદર એડ કરીશું. સ્પાઇસી બને એના માટે થઈને લાલ મરચું નહીં એડ કરું, કેમ કે એનો ટેસ્ટ મને નથી ગમતો પાણીપુરીમાં. મને ક્યાંય પણ ખાવા જોઉં ને હું મસાલો જે હોય ને ગ્રીનની જગ્યાએ રેડ જોઉં તો પાણીપુરી નથી ખાતી. તો મસાલાની અંદર મેઇન જે છે એ છે ચણા, એ હું ભૂલી ગઈ છું, એ એડ કરી દઉં અંદર. મસાલો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી લઝીઝ લાગી રહ્યો છે. હાય ગાઈઝ, તો બપોરે મેં તમને કીધું હતું કે આપણે પાણીની અંદર આમચૂર પાવડર નાખવાનો છે, એ હવે આવ્યો છે ખટાશ માટે. પૂરવામાં નાખી તમને કેવું લાગશે. મેં મોડો મસાલો નીકાળી દીધો છે, કદાચ મમ્મી અને બબુ લોકોને ખુશ હશે, બબુ એક ફ્રેન્ડ પણ આવી છે. હવે અંદર એડ થશે કોથમીર અને લીલા મરચાં. આમાં શું બનાવ્યું મમ્મી? એ વઘારી છે તમે? કેમ ખીચડી વઘારી? તો પકોડી નહીં ખાતું હજે એમ ને? ખાવાની ખીચડી વઘારેલી ખાવાની, પકોડી પાણી ગરમ કરીને ખાવાનું. કઈ જોયું તો? બસ મેં જોયું. ગાઈઝ, તો આ છે મસાલો, આ છે પાણી, આ છે મોડો મસાલો બબુનો અને આ છે પાણીપુરી. ચલો બનાવી દઉં ફટાફટ આ લોકો માટે. હાય ગાઈઝ, તો આ છે આંબલી અને ખજૂરની ચટણી, જેમાં કોઈને ગળ્યું પાણી જોઈતું હોય તો આની અંદર એડ કરી દઈશું. તો એ જે ખાઈ શકે આની અંદર પણ થોડું પાણી નાખીને એડ કરીને. બસ ખાવાનું ચાલુ છે. ટેસ્ટ કરીને કેવી છે? બહુ તીખું પાણી હલાવો બરાબર મમ્મી આખું.
ઠંડી હોવું કાઢી નાખવા. આ છોકરી જો ચેલેન્જ ચેલેન્જ કરી કરીને પોતે ખાવા લાગી. બબુ આવું ના ચાલે હો. ચેલેન્જ સાથે હોય બેટા. ચાર પાંચ તો ખાઈ લીધી, હવે શું સારું? ચેલેન્જમાં ખાઈ નહીં શક્યો. ચેલેન્જ કરવા દીધી શું થયું? ફેલ ફેલ. હાર માની લીયા. હું ખાઈ લે. હા તીખી ભડકા જેવી ખવડાવતા હતું જો. તો બસ હું અહીંયા આ વ્લોગનો એન્ડ કરી દઉં છું. પકોડી બની ગઈ છે અને અત્યારે પ્લેટ તૈયાર થઈ રહી છે, કેમ કે અમારા લોકોને ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો છે. એક ફ્રેન્ડ આવવાની હતી, એ નથી આવી શકી વરસાદના કારણે, પણ જોઈએ કે એમનું શું કરીએ. અને બસ હું અહીંયા આ વ્લોગનો એન્ડ કરી દઉં છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આજ સાંજના વિડીયોમાં તમને ચેલેન્જ વિડીયો જોવા મળશે. ચેલેન્જમાં કદાચ હું અને નિશા બંને છીએ. મમ્મી પણ કહે છે, પણ મમ્મી તીખું પાણી નહીં પી શકે તો ચેલેન્જનો કોઈ મતલબ નહીં રહે, એટલે અમે એને સાઈડમાં રાખીશું. કદાચ એવો વિચાર છે. જોઈએ શું કરીએ. બસ હું અહીંયા વ્લોગનો એન્ડ કરું છું. સાંજે આવશે ચેલેન્જ વિડીયો, તો જોવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરજો કે તમને બીજા કયા કયા ચેલેન્જ વિડીયોઝ જોવા છે, તો હું એ પણ બનાવીશ. ચલો બાય બાય.